વલસાડ શહેરની એક પ્રતિષ્ઠિત શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી એકતરફી પ્રેમમાં એક વિદ્યાર્થીનીને પાણીની બોટલમાં ઝેર નાખી મારી નાખવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. જો કે આ પ્રકરણમાં વિદ્યાર્થીનીએ ઝેરવાળી બોટલનું પાણી થોડું પીતા તેની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એકતરફી પ્રેમમાં પાગલ વિદ્યાર્થીએ વારંવાર વિદ્યાર્થીનીને શાળાએ જઈને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે ધાક ધમકી આપતો હતો અને કેટલીક વખત પોતે આપઘાત કરી લેશે તે રીતે ઇમોશનલ બ્લેકમેલિંગ કરતો હતો. જો કે વિદ્યાર્થીનીએ તેની સાથે સંબંધ રાખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને શાળાને જઈ તેના ક્લાસરૂમમાં મૂકેલ દફતરમાંથી પાણીની બોટલ કાઢી તેમાં ઉંદર મારવાની ઝેરી દવા નાખી દીધી હતી. જો કે કોમ્પ્યુટર ક્લાસમાંથી આવેલ વિદ્યાર્થીને બોટલનું પાણી પીતા જ તેની દુર્ગંધથી પાણીમાં કશું ભેરવ્યું હોવાની જાણ થઈ હતી. જો કે તેણીએ થોડું પાણી પીધું હોવાથી તેની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એકતરફી પ્રેમમાં પાગલ વિદ્યાર્થીની આ સમગ્ર હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં વલસાડ સિટી વિસ્તારમાં એક શાળામાં ભણતા કિશોર યુવાને સાથે ભણતી એક કિશોર વિદ્યાર્થીની હતી એના ક્લાસરૂમમાં પાણીની બોટલમાં ઉંદર મારવાની દવા નાખી દીધી અને ત્યારબાદ એ છોકરી પોતાનો અભ્યાસ બીજા ખંડમાં ગઈ હતી ત્યાં પૂર્ણ કરીને આવી એ પાણી પી લેતા તેને થોડી અકળામણ જેવું થયેલું અને ત્યારબાદ તેણે આચાર્યશ્રીને જણાવતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેની એક વિદ્યાર્થી આ વિદ્યાર્થીની પાણીની બોટલમાં કંઈક ભેળવતો જણાઈ આવેલું અને પ્રાથમિક પૂછપરછ કરતા આચાર્યશ્રીએ વિદ્યાર્થીની તેણની પાસેથી એક ઉંદર મારવાની રોટેક્સ કંપનીની દવા પણ મળી આવેલી અને તેના અનુસંધાને આ જે ભોગ બનનાર વિદ્યાર્થીની છે તેના માતા પિતાને બોલાવી દીકરીને સારવાર અપાવવામાં આવેલી અને આ કિશોર જે વિદ્યાર્થી છે તેના વિરુદ્ધમાં વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. સગીરભાઈના વિદ્યાર્થીને જે કાયદાની જોગવાઈ છે તે પ્રમાણે એમનું જે બોર્ડ હોય છે તેની સમક્ષ રજૂ કરી અને આગળ કાર્યવાહી કરવામાં આવશે અને સાથે એના માતા પિતાને પણ કોર્ટમાં રજૂ કરતી વખતે હાજર રાખવાનો રહેતા હોય છે. વિદ્યાર્થી જે છે એ કોઈ પણ સગીર વયના માણસ એટલે કે વિદ્યાર્થીની છે એમાં સ્ત્રી પુરુષ કોઈ પણ હોય તો એમાં એને હેરાન કરતો હતો, ગજવણી કરતો હતો એના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવેલી છે.